બાળકો આ વિડિયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણ દ્વારા 10ના બંડલની મદદથી 2 અંકની સંખ્યા બનાવતા શીખીશું। બાળકો અગાઉના તાસમાં તમે 10ના જૂથ પરથી સંખ્યા બનાવતા શીખ્યા છો। હા મેડમ, તમને બધાને કેટલું યાદ રહ્યું છે તે કેટલાક ઉદાહરણ દ્વારા જોઈએ। જોવો, અહીંયા એક અબાકસ આપેલ છે, તેને જોઈને તમારે સંખ્યા બનાવવાની છે। લીલી, તું બનાવ। અહીંયા આપેલ અબાકસમાં દશકના ખાનામાં 1, 2, 3, 4, 5, 6 અને 7 મોતી છે, એટલે કે દશકના ખાનામાં 7 લખવાના છે। ખૂબ સરસ। હવે અબાકસમાં એકમના ખાનામાં 1, 2 અને 3 મોતી છે, એટલે કે એકમના ખાનામાં 3 લખવાના છે। શાબાશ। હવે અહીંયા દશકના ખાનામાં 7, 10 એટલે કે 70 અને એકમના ખાનામાં 3 એટલે કે 3 એકમ છે, એટલા માટે 70 અને 3 નો સરવાળો કરીને 73 સંખ્યા બને છે। એકદમ સાચું। હવે 73 ને 2 ભાગમાં કઈ રીતે છૂટા કરીશ? 73 એટલે કે 7 દશક અને 3 એકમ એટલે કે એના 2 ભાગ 70 અને 3 હશે। શાબાશ। હવે બીજું ઉદાહરણ જોઈએ। બિલી, જો અહીંયા એક નાના બ્લોક બરાબર 1 ગણવાનો છે, હવે જણાવ આ બધા જ બ્લોક કઈ સંખ્યા દર્શાવે છે? અહીંયા પહેલા બ્લોકમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 નાના બ્લોક એટલે કે 1, 10 થયા। શાબાશ બિલી। આવી જ રીતે 10, 10 ના બ્લોક ના 1, 2, 3, 4, 5 અને 6 જૂથ છે, તો 6, 10 એટલે કે 60 છે। હવે 2 નાના બ્લોક એટલે કે 2 એકમ છે। ખૂબ જ સારું। હવે 60 માં 2 ઉમેરીશું તો અહીંયા 60 અને 2 62 સંખ્યા બને છે। હવે 62 ને 2 ભાગમાં કઈ રીતે છૂટા કરીશ? 62 એટલે કે 6 દશક અને 2 એકમ એટલે તેના 2 ભાગ 60 અને 2 હશે। એકદમ સાચું બિલી। બાળકો, તમે અબાકસ અને બ્લોકની મદદથી લીલી બિલીને 2 અંકની સંખ્યા બનાવતા જોયા। આગળના વિડિયોમાં 10ના બંડલની મદદથી 2 અંકની સંખ્યા બનાવવાના કેટલાક રસપ્રદ તથ્ય વિશે સમજીશું।